વેલકમ બેક. સમાચાર માગળ સુરતની વાત. સુરતમાં મ્યુકર માઇકોસિસનો આતંક વધતો જઈ રહ્યો છે. સુરતમાં મ્યુકર માઇકોસિસ મગજમાં પહોંચી જવાના બે કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ બે દર્દી સુરતમાં નોંધાયા ત્યારે મ્યુકર માઇકોસિસ રોગ એ મેડિકલ ટીમ માટે પણ ચેલેન્જ છે. મ્યુકર માઇકોસિસના રોજ 7 થી 8 ઓપરેશન થાય છે અને તેના માટે દર્દીને એમ્ફોથેરાસિનના 180 ઇન્જેક્શન અપાય છે. મ્યુકર માઇકોસિસનો આતંક જે છે એ વધી રહ્યો છે અને શહેરમાં દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે 25 જેટલા દર્દીઓ જે છે મ્યુકર માઇકોસિસના સારવાર લઈ રહ્યા છે, ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં 185 જેટલા દર્દીઓ જે છે મ્યુકર માઇકોસિસના સરકારી ચોપડે નોંધાયા છે. 67 જેટલા દર્દીઓ જે છે સાજા થઈને પરત પોતાને ઘરે ફર્યા છે, તો શહેરની વિવિધ હોસ્પિટલમાં 99 જેટલા દર્દીઓ જે છે હજી પણ સારવાર હેઠળ છે. 16 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે. સરકારી ચોપડે જે આંકડા નોંધાઈ રહ્યા છે એ આંકડા પ્રમાણે માત્ર 185 કેસો દેખાઈ રહ્યા છે, પરંતુ શહેરની અંદર હજી પણ મ્યુકર માઇકોસિસના વધુ કેસો હોવાની વાત સામે આવી રહી છે. માત્ર કિરણ હોસ્પિટલમાં 70 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તો 75 જેટલા દર્દીઓ જે છે હજી પણ વેઇટિંગમાં છે. એટલે સરકારી ચોપડે આંકડા ઓછા દર્શાવવામાં આવે છે, પરંતુ જોવા જઈએ તો મ્યુકર માઇકોસિસના કેસ સુરત શહેરની અંદર વધી રહ્યા છે અને સુરત શહેરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી સૌથી વધુ લોકો સારવાર માટે અહીંયા પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન સજુ પારેખ સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત.